નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ગિનતી ભણીશું. 51 થી 100 સુધી, એટલે કે 51 થી 100 સુધી. અને તમે બધા જાણો છો કે વ્યવહારિક જીવનની અંદર આપણે બધાની પૈસાની ગણતરી અથવા તો બીજી અન્ય ગણતરીઓ પણ કરવી પડતી હોય છે, એટલા માટે આપણને ગિનતી આવડતી હોવી જોઈએ. તો આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એમાં 51 થી 100 સુધીના અંકોનું ઉચ્ચારણ અને લેખનની જાણકારી આપવામાં આવી છે. અને તમે બધા 5મા ધોરણમાં 150 તક કે ગિનતી તો ભણી ચૂક્યા છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 51 થી 100 સુધીની ગિનતીને ભણીએ. 51 થી 100 એટલે કે 51 થી 100. તો તમારે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે અને સાંભળવાનું છે, સાથે સાથે સમજવાનું પણ છે. 51 એટલે 51, 52 એટલે 52, 53 એટલે 53, 54 એટલે 54, 55 એટલે 55, 56 એટલે 56, 57 એટલે 57, 58 એટલે 58, 59 એટલે 59, 60 એટલે 60, 61 એટલે 61, 62 એટલે 62, 63 એટલે 63, 64 એટલે 64, 65 એટલે 65, 66 એટલે 66, 67 એટલે 67, 68 એટલે 68, 69 એટલે 69, 70 એટલે 70, 71 એટલે 71, 72 એટલે 72, 73 એટલે 73, 74 એટલે 74, 75 એટલે 75, 76 એટલે 76, 77 એટલે 77, 78 એટલે 78, 79 એટલે 79, 80 એટલે 80, 81 એટલે 81, 82 એટલે 82, 83 એટલે 83, 84 એટલે 84, 85 એટલે 85, 86 એટલે 86, 87 એટલે 87, 88 એટલે 88, 89 એટલે 89, 90 એટલે 90, 91 એટલે 91, 92 એટલે 92, 93 એટલે 93, 94 એટલે 94, 95 એટલે 95, 96 એટલે 96, 97 એટલે 97, 98 એટલે 98, 99 એટલે 99, 100 એટલે 100. તો હવે તમારે આજે ગિનતી છે 51 થી 100 સુધી એને અંકમાં અને શબ્દોમાં 2 વખત નોટબુકમાં લખી અને તૈયાર કરવાની રહેશે. સાથે સાથે હું જે શબ્દાર્થ જે છે એ હિન્દીના ગુજરાતીમાં અર્થ સમજાવું અને ગુજરાતીમાં એનું હિન્દીમાં શું અર્થ થાય એવા શબ્દાર્થ હું તમને લખી અને મોકલાવું, એ પણ તમારે 5 વખત નોટબુકમાં લખી અને તૈયાર કરવાના રહેશે. કારણ કે એક પરીક્ષા લક્ષી છે, ખૂબ જ મહત્ત્વના છે, માટે તમારે એની પણ તૈયારી સાથે સાથે કરવાની રહેશે. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ગિનતી ભણીશું 51 થી 100 સુધી, એટલે કે 51 થી 100 સુધી. અને તમે બધા જાણો છો કે વ્યવહારિક જીવનની અંદર આપણે બધાની પૈસાની ગણતરી અથવા તો બીજી અન્ય ગણતરીઓ પણ કરવી પડતી હોય છે, એટલા માટે આપણને ગિનતી આવડતી હોવી જોઈએ. તો આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એમાં 51 થી 100 સુધીના અંકોનું ઉચ્ચારણ અને લેખનની જાણકારી આપવામાં આવી છે. અને તમે બધા 5મા ધોરણમાં 150 તક કે ગિનતી તો ભણી ચૂક્યા છો.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 81 થી 100 સુધીની ગિનતીને ભણીએ. 81 થી 100 એટલે કે 51 થી 100. તો તમારે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે અને સાંભળવાનું છે, સાથે સાથે સમજવાનું પણ છે. 51 એટલે 51, 52 એટલે 52, 53 એટલે 53, 54 એટલે 54, 55 એટલે 55, 56 એટલે 56, 57 એટલે 57, 58 એટલે 58, 59 એટલે 59, 60 એટલે 60, 61 એટલે 61, 62 એટલે 62, 63 એટલે 63, 64 એટલે 64, 65 એટલે 65, 66 એટલે 66, 67 એટલે 67, 68 એટલે 68, 69 એટલે 69, 70 એટલે 70, 71 એટલે 71, 72 એટલે 72, 73 એટલે 73, 74 એટલે 74, 75 એટલે 75, 76 એટલે 76, 77 એટલે 77, 78 એટલે 78, 79 એટલે 79, 80 એટલે 80, 81 એટલે 81, 82 એટલે 82, 83 એટલે 83, 84 એટલે 84, 85 એટલે 85, 86 એટલે 86, 87 એટલે 87, 88 એટલે 88, 89 એટલે 89, 90 એટલે 90, 91 એટલે 91, 92 એટલે 92, 93 એટલે 93, 94 એટલે 94, 95 એટલે 95, 96 એટલે 96, 97 એટલે 97, 98 એટલે 98, 99 એટલે 99, 100 એટલે 100. હવે તમારે આજે ગિનતી છે 51 થી 100 સુધી, એને અંકમાં અને શબ્દોમાં 2 વખત નોટબુકમાં લખી અને તૈયાર કરવાની રહેશે. સાથે સાથે હું જે શબ્દાર્થ જે છે એ હિન્દીના ગુજરાતીમાં અર્થ સમજાવું અને ગુજરાતીમાં એનું હિન્દીમાં શું અર્થ થાય એવા શબ્દાર્થ હું તમને લખી અને મોકલાવું, એ પણ તમારે 5 વખત નોટબુકમાં લખી અને તૈયાર કરવાના રહેશે. કારણ કે એક પરીક્ષા લક્ષી છે, ખૂબ જ મહત્ત્વના છે, માટે તમારે એની પણ તૈયારી સાથે સાથે કરવાની રહેશે. થેન્ક યુ.